વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું હતું સ્વાદથી પાચન સુધી તો તેમાં આપણે આગળ અભ્યાસ કરવાનો છે તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાંથી સાફ કરો જેથી તે સુકાઈ જાય તમારે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જીભ છે ને કોઈ કોરું કપડું અથવા નેપકિનથી સરસ રીતે સાફ કરવાની છે જેથી તમારા મોઢામાં થૂક રહી જાય નહીં જીભ ઉપર થોડું કંઈ થૂક રહેવું જોઈએ નહીં તેવી રીતે સાફ કરવાની છે ત્યાં થોડીક ખાંડ કે ગોળ મૂકો તમે તમારી જીભ જે સાફ કરી છે ત્યાં તમારે ખાંડ અથવા ગોળ મૂકવાનો છે તમને કોઈ સ્વાદ આવે છે હા આપણને ખબર છે ખાંડ અથવા ગોળનો સ્વાદ કેવો હોય ગળીયો હોય તો આવું કેમ થાય છે આપણને ખબર છે તેનો સ્વાદ કેવો હોય તેનો સ્વાદ ગળ્યો હોય છે અરીસા અરીસાણી સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ તમારે અરીસામે ઊભું રહેવાનું છે અને અરીસાની નજીક ઊભું રહી અને તમારી જીભને બારી જોવાની છે તેની સપાટી કેવી દેખાય છે તમે જુઓ ને સપાટી કેવી દેખાય છે તમને સપાટી પર નાના નાના ઠેકરા છે તમે સપાટી પર જુઓ ઝીણા ઝીણા ટપકા જેવું દેખા છે જેમ કે આપણે અહીંયા બતાવ્યું છે ત્રી પ્રમાણે જુઓ અહીંયા જેમાં તમને કાળા કાળા ટપકા દેખાડે પણ કાળા ન હોય પણ એવા આપણા ચામડી કલરના ટપકા હોય છે ચર્ચા કરો અને લખો જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજાવવા કહીએ તો તમે સમજાવવામાં થોડી મુશ્કેલી થશે ખબર છે આંબળા કેવો હોય આમળા ખાટા હોય છે આપણને ખબર છે આમળા સ્વાદ કેવો હોય ખાટા હોય છે કાકડી કેવી હોય મીઠી હોય આપણને ખબર છે કાકડી મીઠી હોય પણ ક્યારેક ક્યારેક કાકડી આપડે કડવી પણ તમે કાકડી ખાતા જાવ કેવી હોય કાકડી મીઠી હોય પણ ઘણી વાર તમે કાકડી ખાઓ તો કેવી કાંક કડવી કાકડી પણ આવી જાય છે નીચે વસ્તુઓનો સ્વાદ તમને કેવી રીતે સમજાવશો ટમેટા ટમેટાનો સ્વાદ આપણને ખબર જ છે કેવો હોય સેજ ખાટો સ્વાદ હોય છે ડુંગળી કેવી હોય અમુક ડુંગળી સ્વાદે મોરી હોય ને અમુક ડુંગળી તીખી હોય વરિયાળી કેવી હોય વરિયાળીનો સ્વાદ થોડોક તુરસ પડતો હોય લસણ લસણ કેવું હોય તીખું હોય તમે જાણતા હોવ એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દો બનાવો હવે તમારે તો કોઈ પણ આપણે કેમ ડુંગળી ટમેટા આમળું એ બધાના સ્વાદ જોયા અને ચાયખા એટલે કે આપણે સમજાવ્યા વાત એવી જ રીતે તમારે અલગ અલગ ફળ અથવા ફ્રૂટ લઈ અને જોવાનું છે તેનો સ્વાદ કેવો છે ચકાસવાનું છે જ્યારે છે અમુક વસ્તુઓ ચાખી તો તેણે કહ્યું તમારા મતે તેણે શું ખાઈ લીધું હશે આપણને ખબર છે શિશિ આપણને ક્યારે આપણું મોઢું ક્યારે તમે તમે જ્યારે આપણે કોઈ તીખી વસ્તુ ખાઈ લઈ નહીં તમે કેટલાક સ્વાદ સમજાવવા અનાજ કેમ નથી અવાજ કેમ નથી કરતા તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા આપણને ખબર છે જે વસ્તુ આપણને તીખી હોય મીઠી જે ભાવતી હોય એમાં આપણે અવાજ કરી નહીં આપણને તીખી વસ્તુમાં આપણને અવાજ થાય છે કેમ કે આપણને મોઢામાં તીખું લાગે છે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે ચાવવાનું અને સારી રીતે ચાવવામાં શું ફરક છે જો તમે કોઈ ધાણાદાર તો તમે બધાય ખાધી જ હશે ધાણદાર કેવું હોય ઝીણી જે ઓછી વસ્તુ કે ધાણાદા ઝાઝી હોય ને એને તમે સરળતાથી ચાવી શકો અને ફટાફટ પાચન થઈ જાય અનાજ છે અનાજ આપણે સરળતાથી પાચન કરી શકીએ નહીં અનાજને આપણે કેટલી વાર ચાવવું પડે બત્રીસ વખત ચાવવું પડે જેમ આપણે આગળ જોયું તું તે મુજબ હવે તમારે બધાને પ્રયત્ન કરવાનો છે દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લ્યો દરેક વિદ્યાર્થીને ઘરે રોટલી કે બ્રેડ અથવા રાંધેલા ભાત હોય જ છે તો તેનો નાનકડો ટુકડો લેવાનો છે અને તે તમારા મોંમાં મૂકો ત્રણથી ચાર વખત ચાઓ અને ગળી જાઓ તમારે તેને ત્રણથી ચાર વખ તે તમારા મમ્મા મૂકો ત્રણથી ચાર વખત ચાવો અને ગળી જાઓ તમારે બ્રેડનો ટુકડો ભાત કે રોટલી રાંધેલી રોટલી લેવાની છે અને તે તમારે મોઢામાં મૂકી ત્રણ ચાર વખત ચાવી અને ગળી જવાનું છે તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે જ્યારે તમે આપણે રોટલી મોઢા મૂકીએ ચાવતા હોય ત્યારે આપણને સ્વાદ કેવો લાગે જે રોટલીનો સી આપણને મીઠો સ્વાદ હોય તે જ લાગે હવે બીજો ટુકડો લો અથવા ચો ચોખા લો અને તેને ત્રીસથી બત્રીસ વખત ચાઓ રોટલીનો ટુકડો લેવાનો છે ને તમારે ત્રીસથી બત્રીસ વખત ચાવવાનું છે જ્યારે તમે થોડીક વાર ચાવશો ત્યારે પાંચ દસ વખત ચાવશો ત્યાં લગી તમને રોટલીનો સ્વાદ જેવો છે તેવોને તેવો આવશે પછી તમને રોટલીનો સ્વાદ કેવો પડી જશે મોરો પડી જશે કેમ કે આપણા મોઢામાં થૂક હોય થૂક રોટલી નહીં ભીંજાય એટલે સ્વાદ થોડોક મોરો પડી જાય ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફરક છે હા આપણે જોયું સ્વાદ થોડોક મોરો પડી જાય છે હવે ચર્ચા કરવાની છે શું ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે હા આપણને તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી ત્યારે તમે જમતા હો ત્યારે તમે ફટાફટ જમતા હો ત્યારે શું કે નિરાતે ધીમે ધીમે ચાવીને ખાવ જેથી ખોરાક સારી રીતે પચી જાય તમે ઝડપથી ખાવ તો શરીરમાં પાચન કરવાની શક્તિ થોડીક વધારે લાગે અને તમે સારી રીતે ચાવીને ખાવ તો ખોરાક સરળતાથી તમે એક ટુકડો કાપી અને મોમાં મૂકી ગળી જાઓ ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે આપડા જામફળનો ટુકડો ખાવ અને આખે ગળી જાઓ જામ્બર કેવું હોય કઠણ હોય અને ગળી જાઓ તો આપણને થોડીક છાતીમાં બળતરા જેવું થાય વિચારો આપણા મોંમાં લાળસ શું કરે છે આપણા રસ છે શું કરે જે સ્વાદને આપણને સ્વાદ કેવા પ્રકારનો છે તે પારખવા મદદ કરે છે વિચારવાનું છે હવે તમારે તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી ત્યારથી ત્યાંથી ક્યાં જાય છે આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો તમારા ચિત્રને તમારા મિત્ર સાથે આપલે કરો શું તમારા બધાનું ચિત્ર સરખું છે તે જોવાનું છે તો આપણે જોઈ તમારીથી આપણે મોટાથી ખોરાક લઈ આપણે મોઢાથી ખોરાક લઈ તો ત્યાંથી ક્યાં જાય છે ત્યાંથી આપણે જે આપણું ગળું છે ગળામાંથી અંડાથી સીધું આપણું જઠરમાં જાય છે જ્યાંથી આપણે પાચન ક્રિયા થાય છે જઠરમાંથી આવડી પાચન ક્રિયા થાય છે તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે ઘણી વાર આપણને ખબર છે તમને ભૂખ લાગી ત્યારે તમે શું કહો ખરે નાના છોકરા મોટા કહેતો કેમ પેટમાં જીવડા બોલે છે એટલે શું તમને ભૂખ લાગી જેવું તમને ઉદાહરણ આપે છે ઉદાહરણ તરીકે ક્યારેક આપણે મજાકમાં કહીએ છીએ કે મને રોટલી મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઓ ક્યારેક આપણે કઈ ખબર આપણને ભૂખ લાગે ત્યારે આપણે શું કરીએ લાવો જેટલું હોય તો બધું ખાઈ જાવ તો એટલી બધી ભૂખ લાગી હે ને એના અંદર બધુંય ખાઈ છે એમ આપણે કહેતા હોય છીએ તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે આપણને તમે ભૂખ લાગ્યું તો અમુકને પેટમાં બળતરા થાય અમુક બે દુખાવો દે અમુક ગળામાં દુખાવો થાય અમુકનું મોઢું ઉતરી જાય એમ કેમ કામ કરવાનું મન ન લાગે એવું બધુંય થાય તમે બે દિવસ સુધી ન ખાવ તો શું થાય વિચારો આપણે બે દિવસ ન ખાઈ તો શું થાય તો આપણા શરીરમાં નબળાઈ આવી જાય આપણા શેર શરીરની ઉર્જા ઘટી જાય આપણે કામ કરવાની શક્તિ રહીએ નહીં શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો પાણી પીધા વગર આપણે રહી તો શકીએ પણ આપણું ગળું સુકાઈ જાય પેટમાં ગડબડ થાય આપણું શરીર સરખું કામ ન કરી પાણી પીધા વગર આપણે રહી શકીએ નહીં જો આપણે ધારી તો બે દિવસ સુધી રહી શકીએ પણ તેવું કરાય નહીં હવે આપણે આપણે નાના નાના ફૂલ વિદ્યાર્થીઓ કીએ છીએ ત્યારે તેને શું થાય અને શું થાય ભૂખ લાગે તે પહેલાને મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે આ પેલી ઢીંગલી ઊભી અને ભૂખ લાગી તે શું થાય માથું દુખે છે પછી એક વિદ્યાર્થી છે એ કહે છે મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થાવ છું એમ ભૂખ લાગે તેમ ખારો થાય બધા મજા જ ન આવે એમ જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાવ છું પછી આ શું છે ત્રીજો મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું ચોથી વિદ્યાર્થીની શું કહે છે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું આ છેલ્લી છોકરી શું કહે મને ભૂખ લાગે ત્યારે હું રડું છું આજનું આપણે જેટલું જોયું તે તમારે સરસ રીતે બેથી ત્રણ વખત વાંચવાનું છે અને એકવાર હોમવર્કમાં લખી અને ફોટા પાડીને ગ્રુપમાં મોકલવાનું છે અસ્તુ થેન્ક યુ